કચ્છમાં આવી પડેલી અછતની આફતમાં ગૌસેવાના લાભાર્થે વાગડ રઘુવંશી પરિવાર દ્વારા ભુજના ટાઉનહોલમાં હવે તો જાવ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેને નિહાળી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા વાગડ રઘુવંશી પરિવારના પ્રમુખ પ્રીતમભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર ગૌસેવાના લાભાર્થે આ કોમેડી સામાજિક સંસ્કારી નાટક હવે તો માનીજાવનું આયોજન કરાયું હતું સાંપ્રત સમયની સર્જાયેલી અછતની વિકટ પરિસ્થિતિ અને તકલીફોમાંથી બહાર આવવા માટે આ નાટક યોજાયું હતું યુવા સંગઠનના પ્રમુખ નરેન્દ્ર ઉદેચાએ જણાવ્યું હતું કે આ નાટક બાળકો વડીલો સહ પરિવાર સાથે જોઈ શકાય તેવું નાટક હતું જેમાં સત્તર અઢાર કલાકારોએ પાત્ર ભજવ્યું હતું અમદાવાદનું આ ફેમસ નાટક નિહાળી લોકો આનંદિત થયા હતા સંસ્થાના હેમંત ઠક્કરે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે એક વર્ષમાં આ ત્રીજું નાટક છે આ નાટક હાઉસફુલ રહ્યું છે આ નાટકની આવા ગૌશાળામાં ચારા માટે આપવામાં આવશે અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવશે નાટકના આયોજનમાં સમસ્ત વાગડ રઘુવંશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને લુવાણા સમસ્ત લોવાણા સમાજ માટેનું આયોજન છે અને ગૌસેવાના લાભાર્થે આયોજન કરેલું નાટકમાં મેઇન આપણે આજની જે સામાજિક પરિસ્થિતિ છે એના વિશે ખ્યાલ આપે છે અને સંસ્કારી પણ છે અને બાળકોને મોટાઓને પણ બધાને ગમે એ ટાઈપ આ વખતે જ્યારે કચ્છની પરિસ્થિતિ એકદમ ખરાબ છે જ્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે ગૌસેવાના લાભાર્થે હવે તો માની જાઓ એક અમદાવાદનું સામાજિક કોમેડી અને પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી રીતે એક અમે ભવ્ય એક નાટકનું આયોજન કરેલ છે તેમાં સમસ્ત પરિવાર સમસ્ત મિત્રો માટેનું આ નાટક છે અને લગભગ આપે જોયું હશે કે નાટક આખે આખું હાઉસફુલ કે ભુજના અમારા બધા રઘુવંશી પરિવારનો બધાનો સારે સારો એકદમ રિસ્પોન્સ મળ્યો છે અને આની જેટલી પણ ઇન્કમ અમારી વધશે તે ટોટલ અમે ગૌશાળામાં ચારાને ઘાસ પેટે અમે આ દાનમાં અને સારી રીતે અમે સારા ઉપયોગમાં આ પરિવારની અમે રકમ વાપરીશું